લાઠીમાં તાલુકા કક્ષાના સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવેલી હતી. આ તકે મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીશ્રીઓ અને વહીવટી ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહેલા હતા. લાઠી તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવેલી હતી. હાલના કોરોના વાયરસની મહામારીના અનુસંધાને તેને ધ્યાનમાં રાખી લાઠી તાલુકા કક્ષાની રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વ ઉજવણી તાલુકા શાળા ખાતે રાખવામાં આવેલી હતી. આ મહાપર્વ નિમિત્તે લાઠી પીએસઆઈ ગોહિલની સૂચના અનુસાર લાઠી મહિલા એએસઆઈ સોનલબેન બી પંડ્યાની રાહબરી નીચે પોલીસકર્મીઓએ ધ્વજવંદન કરેલું હતું અને મામલતદાર શ્રી મણાતે ધ્વજ વંદન કરી અને ત્રિરંગાને સલામી આપેલી હતી. હાલના સંજોગો અનુસાર સંબોધન કરેલું હતું. સરકારશ્રીના આદેશ મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે અને કોરોનાને ધ્યાનમાં રાખી અધિકારીગણ, તમામ કર્મચારીગણ, પાલિકા સદસ્ય અને શહેરના મુખ્ય અગ્રણીઓને જ આમંત્રણ આપવામાં આવેલું હતું. આ સમગ્ર વ્યવસ્થા લાઠી નગરસેવા સદન દ્વારા કરવામાં આવેલી હતી. અંતમાં લાઠી તાલુકામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ, લાઠી મામલતદાર શ્રી મણાત, ટીડીઓ મકવાણા, ચીફ ઓફિસર વિંજુડા, પાલિકા પ્રમુખ મહેશભાઈ કોટડિયાના હસ્તે સન્માનપત્ર આપી અભિવાદિત કરવામાં આવેલા હતા. આજના ઘટના પર્વ નિમિત્તે સમગ્ર રાજી શહેરના જનતાને શુભેચ્છા પાઠવું છું. આગામી 10 ઓક્ટોબરે સર્વનું પણ કરેલું થવાનું છું. મારા માનવતા તરીકેના સેવાકાળ અનેક રાજકીય પર્વની ઉજવણી અવસર મળશે, પરંતુ આ મારો એક અધિકારી તરીકે ઉજવણીનો છેલ્લો અવસર છે, જેની ઉજવણી અને મને આ કલાકી નગર લાઠીમાં કરવાની મળી તેમજ આ સુવર્ણ પર આપવા બદલ હું તમામને આભાર માનું છું. જય નગરપાલિકાના પ્રમુખશ્રી પણ ઉપસ્થિત હોય તેમને આવશે. વિનંતી છે, વિનંતી છે, વસ્તુ પર ઘણી શકે.